હવે આગળ વાત કરીએ તો ભરૂચની, ભરૂચ હેરકાટરની બાજુમાં આવેલા ઝૂંપડાઓ સંદર્ભે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જિલ્લા સમાહર્તાને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી હતી. ભરૂચ ખાતે પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં આવેલા ઝૂંપડાઓનો વિવાદ વધુ વકર્યો છે, જે સંદર્ભે સાંસદ મનસુખભાઈ વસાવા શુક્રવારના રોજ ભરૂચ જિલ્લાના સામર્થાની મુલાકાત લઈ યોગ્ય કરવા રજૂઆત કરી હતી. સાંસદ મનસુખભાઈ વસાવાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં છેલ્લા 40-50 વર્ષથી આદિવાસી તેમજ બિન આદિવાસીઓ રહે છે. પોલીસ તે દાવો કર્યો છે કે આ જગ્યા અમારી છે, એના માટે કોઈ વાંધો નથી, પરંતુ બુલડોઝર લઈને ઝૂંપડા તોડી પાડવાની વાત કરે છે, ધમકાવવાની વાત કરે એ યોગ્ય નથી. લોકશાહી છે. 6 માસ અગાઉ વિવાદ થયો હતો ત્યારે મેં DSPને લેખિતમાં આપ્યું હતું કે જે ઝૂંપડાઓનો પ્રશ્ન છે તે બેસીને ઉકેલવો જોઈએ. તેમ છતાં DSPએ કોઈ દિવસ વાત ન કરી હોવાનું પણ નિવેદનમાં જણાવ્યું હતું. વધુમાં 2 દિવસ પહેલાં પ્રેસ રિલીઝ થયા પછી મને ખબર પડી કે આ પોલીસ હેડક્વાર્ટરની જગ્યા છે, પણ જે લોકો વર્ષોથી રહે છે એ લોકો માટે વૈકલ્પ વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. શિયાળાની ઋતુમાં ગરીબ લોકોના ઝૂંપડાઓ તોડી પડાય એ બરાબર નથી એમ પણ જણાવ્યું હતું. વૈકલ્પિક વ્યવસ્થા માટે જિલ્લા સમાહર્તાનો વાત કરી હોવાનું તથા નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ બોલાવ્યા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે બહુચર્ચિત પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં આવેલા ઝૂંપડાઓ બાબતે શું નિરાકરણ આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. આજે ભરૂચ શહેર તથા ભરૂચ તાલુકાના ગરીબોના આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો છે, એ પ્રશ્નોને લઈને કલેક્ટર સાહેબને મળવાનું થયું. એમાં મુખ્ય પ્રશ્ન પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં 40-50 વર્ષથી ઝૂંપડા બાંધીને આદિવાસી રહે છે, કેટલાક બિન આદિવાસી પણ છે. તો પોલીસ દાવો કરે છે કે જગ્યા અમારી છે, હેડક્વાર્ટરની જગ્યા છે, તેના માટે મને કોઈ વાંધો નથી, પણ બુલડોઝર લઈને ઝૂંપડા તાત્કાલિક તોડી પાડવાની વાત કરે, ડરવાની વાત કરે એ બરોબર નહીં કહેવાય, લોકશાહી છે. 6 મહિના પહેલાંથી આ વિવાદ ચાલે છે. 6 મહિના પહેલાં DSPને મેં લેખિતમાં આપ્યું છે કે ભાઈ આ જે પ્રશ્ન જે છે ઝૂંપડા તોડવાનો બાબતનો, હટાવવા બાબતનો, એ પ્રશ્ન બેસીને ઉકેલવો જોઈએ. 6 મહિનાથી SPએ કોઈ દિવસ મારી સાથે વાત નથી કરી. ફક્ત 2 દિવસ પહેલાં એને પ્રેસ રિલીઝ કર્યા પછી મને ખબર પડી કે આ પોલીસ હેડક્વાર્ટરની જગ્યા છે, પોલીસ હેડક્વાર્ટરની જગ્યા છે, એને કમ્પાઉન્ડ લઈને બનાવવા છે. એને કોઈ વાંધો નથી બનાવે, પણ જે લોકો વર્ષોથી રહે છે, આજે એક કપિલાબેન કરીને જે છે તે એનો એમ કહેવું છે કે મારો જન્મ અહીંયા થયો છે, એના બાપ દાદા 70 વર્ષથી અહીંયા રહે છે, એનું અડધું ઘર પોલીસ હેડક્વાર્ટરની જગ્યામાં છે અને અડધું સરકારી જગ્યામાં છે. તો એના ઘરમાં પણ એમને લોખંડની પાઇપો રોપી દીધી છે અને દાવો કર્યો કે મારી જગ્યા છે, જગ્યા એમની હશે, એની કમ્પાઉન્ડ વોલ બનાવીની સાથે કોઈ કરો, પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. આજે ગરીબ લોકોના ઝૂંપડા તમે આ ઠંડી શિયાળાની ઋતુની અંદર તમે આ રીતના તોડી પાડો એ બરોબર નથી, તો વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ. એના માટે કલેક્ટર સાહેબને મેં વાત કરી, નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ બોલાયા કે ભાઈ જે આપવા પાત્ર છે એમને સરકારી જગ્યા અથવા તો મકાન, તૈયાર મકાન ઇન્ડિયા પ્રધાનમંત્રી આવાસમાં પણ આપી શકાય, એ જેને જેને આપવા તે આપો. એ ઉપરાંત સાથે બીજા 4-5 હજાર શહેરની અંદર આવા પ્રકારના ઝૂંપડા છે એ પણ રેગ્યુલરાઇઝ કરી આપવાની મેં રજૂઆત કરી છે. માંગણી સંતોષે ના, માંગણી સંતોષ હશે. આ ઘણા પ્રશ્નો એવા છે કે